नमस्कार मित्रों, हूँ भरत शर्मा, आप जो है जो सिनेमैटिक बव बव नारे देरुया पण रे सो जोड़ा जोड़ बव बव नारे साथिया पण रे सो जोड़ा जोड़ रे सुजोड़ा जोड़ पूरा कर शु मन ना कोड रे सुजोड़ा जोड़ पूरा कर शु मन ना कोड भव भव ना रे साथी आपण रे सुजोड़ा जोड़ नितेश बेलदार साथे तमे आज एक बीजी मूवी करवा छे जो 20 तारीख आजे तो ए फिल्म पे थोड़ी चर्चा करी तो એ ફિલ્મ આમ તો 18 તારીખે મુહૂર્ત હતું પણ આપણે જગદીશભાઈ નું બેસવાનું છે તો આપણે એના કારણે 20 તારીખ કરી. એ ફિલ્મ નિર્માતામાં મારી વાઇફ નો હશે અને અમે હું નિતેશભાઈ બે જણા પાટણમાં ફિલ્મ કરી રહ્યા છીએ. પણ એમને છું એવું કઈ એવું એમને કયું કીધું નથી કે આ વસ્તુ આમ કરવી જોઈએ. એમને તમે જે કરો એ મારે સહી, કારણ કે હું એમને મારા પોતાના મોટા ભાઈ જેવું માનું. અને જીવથી વાલી મારી જાનુરી ના અંદર ગીતો પણ મનુભાઈ રબારી લખ્યા છે અને આના અંદર પણ બે ફસનમમાં પણ એમને જ ગીતો લખ્યા છે. એમાં મયુરભાઈનું સંગીત હતું, મયુર નાડિયાનું. આમાં બી મયુર નાડિયાનું સંગીત છે. પછી સંગીતની દિગ્રી છે, તમારું ટાઇટલ શું છે અત્યારે? તમે ગાયું જીવથી વાલી મારી જરૂરી નહીં, તો એમાં સંગીત મયુર નું હતું. રાઇટર તરીકે આપણે કોણ હતા? મનુભાઈ રબારી. હા હા, રાઇટર મનુભાઈ રબારી. સોંગની સિંગિંગમાં સોલો છે. તો હાથમાં છે વિસ્કી જે તમારી સફળતા ફિલ્મ પરનું આલ્બમ સફળ નીકળ્યું એના ઉપર તમે આ મૂવી કરી, તો એમાં ફિમેલ કોણ છે સિંગર તરીકે? એમાં ફિલ્મમાં એમાં જલ્પા દવે છે અને કવિતા દાસ બંને છે. ચીર ભાઈ, બે ઓફ સનમ તારી બહુ મહેરબાની, એમાં બે બેનર લાગી રહ્યા છે. એ કયા કયા બેનર છે? એમાં એક તો હિતેશ બેનર, હિતેશ ભાઈ, લાલાબેન, કિરણભાઈ, ત્રણ ભાઈઓ છે. તમને બિલદાર બ્રધર્સ રાખ્યું છે અને બીજું કે મારી વાઈફના નામથી નિર્માતામાં એકતાજી કવિ નાખી. અભિનેતા પછી પ્રોડ્યુસર બને છે, તો આટલી બધી જવાબદારી તમે કઈ રીતના પૂરી પાડશો? આમાં એવું છે કે આમાં તો બહુ મારી જવાબદારી છે, કારણ કે ગીતો લખાવવા તો મારે મનુભાઈ ને અમે બે જણા સાથે બેસી, અમે બે જણા થોડુંક આપણને મજા આવે કે એમને હું કહી શકું, મને કહી શકે કેવા ગીતો કરીશું. અને એક તો એક્ટિંગ તરીકે, એમાં પછી ગીતો તરીકે, ગીતો ગાવાની જવાબદારી, આ બધી જવાબદારી. પાછું પ્રોગ્રામે સાથે કાંઈક હવા આવી રહી છે, ભાદરવી પૂનમ, નવરાત્રી આવી છે, મારે આલ્બમમાં એ બધાને ધ્યાન આપવું પડે, બધું મગજ બધું છે. એક સાયકલ ચાલી રહી છે કે ભાઈ જાનુ મારી લાખોમાં એક સફળ નીકળી, તરત જ તમે આ બીજી મૂવી કરી જીવથી મારી જરૂરી, એને પણ એક સફળતા મળી, તરત જ તમે હવે આ મૂવી કરવા જઈ રહ્યા છો. તો ક્યાંય ના ક્યાંય જયારે તમારું ઓડિયન્સ વધતું જાય તો તમારી જવાબદારી પણ મોટી વધતી જાય છે, તો ક્યાંય ના ક્યાંય ટેન્શન જેવું રહે છે? હા, બિલકુલ. કારણ કે જો આજે હું જુનાગઢ છે, જુનાગઢ જઈને જે પ્રોગ્રામ પત્યા રાત્રે જે હમણાં આવ્યો છું, હમણાં સ્ટાફ થઈ જાય, પછી અસોતાલ જવાનું છે, પ્રાપ્તિ જવાનું છે, ત્યાં આગળ પ્રીમિયમ સોના અંદર હાજરી આપવાની છે, એટલે પછી ગાવાનું, ગીતો સાથે લખાવડાવવાનું જોડે બેસીને જવાબદારી હોય, પછી ગાવાની જવાબદારી, મ્યુઝિક ભર્યું કેટલી વાર કેટલી નહીં, એક્ટિંગ કરવાની, પ્રોગ્રામ સાચવવાના, પ્રોગ્રામ પછી આલ્બમ કરો એના શૂટિંગ કરવાના, એમાં ગાવા જવાનું, પછી બધી વાત બધું. હવે એક પર્સનલ તમને પ્રશ્ન કરવાનો છું, જે લગભગ હું ઓછા લોકોનું કરું છું. આજે આટલું બધું શેડ્યુલ તમારું ટાઈટ હોય છે ડાયરામાં, ક્યારેક આલ્બમો પણ તમે કરો છો, એ સિવાય ફિલ્મો કરો છો, હવે પ્રોડ્યુસર બની ગયા છો, તો તમે પૂરતું સમય તમારા વાઇફને આપી શકો છો? હવે એ તો આ પ્રોગ્રામ હોય તો ઘરે હોય તો વસ્તુ બરાબર, બાકી તો ઓછું હોય, એમ બહાર વધારે હોય, શૂટિંગમાં જઈશ એટલે મહિનો દોઢ મહિનો શૂટિંગમાં રહેવાનું, પ્રોગ્રામમાં ગયા રાત્રે પ્રોગ્રામમાં હોય એટલે તમને ઓછું. ધર્મપત્નીનો તમને કેટલો સપોર્ટ મળે છે, તમારી સપોર્ટ? હવે જો એનો સપોર્ટ ના હોય તો આપણે અહીં સુધી ના પહોંચી આવી, કારણ કે મારા સપોર્ટ પાછળ મારી વાઈફ, મારા મોટા ભાઈ વિશાલભાઈ કવિરાજ, મારા પપ્પા, મારા કાકા, આ બધાનો બહુ સપોર્ટ છે. પણ મેન પાયો આવ્યો કે એનો સપોર્ટ ના હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં, કારણ કે એ બધું
રૂપી સંભાળી લે, કઈ મારે કોઈ જવાબદારી જેવું ના, મારો ફાધર વધર અમારા સમાજનું હોય, કોઈ ઘરનું હોય તો બધું સંભાળી લે, મને કોઈ એ ઘરનું ટેન્શન મન નહીં કે ભાઈ કઈ વસ્તુ લાવવાની છે, કઈ કે બહાર જવાનું છે, બધું લગ્ન પ્રસંગ કોઈ ના વધે જઈ આ બધા લોકો, કોઈ ટેન્શન નહીં. અને એ લોકો મને એ બાબતે શાંતિ છે. હવે તમે અત્યાર સુધી બીજાના પ્રોડક્શનમાં કામ કર્યું છે, પોતાના પ્રોડક્શનમાં હવે એક ફિલ્મ કરવા જઈ રહ્યા છો, તો ક્યાં ના ક્યાં જિગ્નેશ કવિરાજનું થોટ એટલે કે એમનું આઈડિયા આ મૂવીમાં જોવા મળશે કે પૂરું ફ્રીડમ તમે હિતેશભાઈને આપી દીધું છે? આમ તો બધું પૂરું એમને જ આપ્યું છે, પણ આના અંદર એ મજાની એ વાત છે કે આમ તો આપણે જો પ્રોડ્યુસર આજે બનવું નતું કારણ નતું, કારણ કે આપણા બધા મિત્રો છે, બધા પ્રોડ્યુસર છે, પણ પ્રોડ્યુસર બનવાનું ખાતર એટલું કારણ કે મને આ ગીત ગમતું, ગીત ખૂબ ચાલ્યું હતું, તો અમે બધા ભેગા મળીને એક અમે ખાલી બેઠા હતા, હું હિતેશભાઈને કીધું આપણે બધા બે જણા ભેગા બેસીને આપણે કંઈક આવું નવું કરીએ, તો મને કે આપણે કરીએ, અને અમે આમાં કોઈ પૈસા બાબતે કોઈ કોઈ રાખ્યું નથી કે ભાઈ તમારો વપરાય મારો વપરાય, જે બધા આપણે બધા જોડે છીએ. જરા વાત ફિલ્મની જ નીકળી છે, તો આનું સોંગ તમારે 100% ગાવાનું રહેશે? બે પાસાનું ટાઇટલ સોંગ તમે થોડું ચેન્જ કર્યું છે, જે હાલ અમે રજૂ કરતા નથી, એમાં એના અંદર એક મને એક ગીત બહુ ગમે, એક ગીત કહી નાખું. ભવ ભવ ના રે બેરુયા પણ રે સુજોડા જોડ, ભવ ભવ ના રે સાથીયા પણ રે સુજોડા જોડ, રે સુજોડા જોડ પૂરા કરશું મન ના કોડ, રે સુ જોડા જોડ પૂરા કરશું મન ના કોડ, ભવ ભવ ના ભવ ભવ ના ભવ ભવ ના રે સાથીયા પણ રે સુજોડા જોડ. કારણ કે મને અત્યારના ફિલ્મના ગીતો અને જૂના ગીતો જે નરેશભાઈ વખતના, ઉપેન્દ્રભાઈ દ્વિવેદી વખતના, રણજીદાર વખતના, મને એવા ગીતો સુનાવે ને મને ખૂબ ગમે છે. એવી ટ્યુન થોડીક હોય તો અત્યારની ટ્યુન બરાબર છે, પણ મને જૂની ટ્યુન વધારે ગમે છે. આ ગીત કોણે લખ્યું છે? આ ગીત લખ્યું મનુ પેલેવાલે. મ્યુઝિક મ્યુઝિકમાં મેં ગાયું.